કાર મિત્રો મિત્રો અંબાલાલ પટેલની ભયંકર આગાહી આ તારીખે ધરતી ધ્રુજી ઉઠે તેવા કડાકા બડાકા સાથે અનાધાર વરસાદ પડશે મિત્રો ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના એવા જાણીતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાની સાથે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી અને ફૂલ પવનની પણ આગાહી વ્યક્ત કરી છે તો બીજી બાજુ હવામાન વિભાગે પણ ગુજરાતમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે તેઓના કહેવા પ્રમાણે અરબસાગરમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવ રહ્યું છે જેના લીધે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પૂર્વીય અરબસાગરમાં તારીખ છના રોજ સાયક્લોનિક સર્ક્યુલસ બને તેવી સંભાવનાઓ રહેલી છે આની સાથે સાથે તારીખ સાત જૂનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન એ લો પ્રેશરમાં રૂપાંતરિત થાય તેવી શક્યતાઓ રહેલી છે જેને લીધે દક્ષિણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી રહેલી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ સાતથી લઈને અગિયાર જૂન વચ્ચે અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે હાલ તેમણે જણાવી દઈએ કે ચોમાસું એ અત્યારે લક્ષદ્વીપ અને માલદ્વીપ પર પહોંચ્યું છે તે થોડાક જ સમયમાં કેરળ પહોંચી જશે આની સાથે કેરળ પછી તે ચોમાસું મહારાષ્ટ્ર અને પછી ગુજરાત પણ પહોંચશે અને આવી અનેક ભયંકરથી ભયંકર આગાહીઓ જ્યારે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે ત્યારે કડાકા ભડાકા સાથે અગાઉના કહેતા ઉનાળામાં સારો એવો તડકો પડે છે ચોમાસામાં સારો એવો વરસાદ પડે છે પરંતુ આ વર્ષે તો વાતાવરણ એવું થયું કે વાત જ પૂછો માં સાંજે સૂર્ય ત્યારે ઉનાળાની ગરમીથી રેબ જેભ હોઈએ અને સવારે ઊઠીએ ત્યારે વરસાદ ચારે કોર પાણી ભરી દીધા હોય એવી સ્થિતિને લીધે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કે આ વર્ષે ઉનાળામાં આવો ચોમાસા જેવો વરસાદ પડ્યો છે તો ચોમાસામાં વરસાદ પડશે કે નહીં આ અંગે જ્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે ખરેખર તો એપ્રિલ મહિનામાં ગરમી પડવી જોઈએ પરંતુ આ વર્ષે એપ્રિલમાં માવઠું થયું છે અને આ એપ્રિલ મહિનામાં જ ભારત ઉત્તરણીય પર્વ વિસ્તારોમાં બરફવર્ષા થાય અને મે મહિનામાં ગરમ ન પડે તો તેની સીધી અસર ચોમાસાની ઋતુઓ પર થતી હોય છે પરંતુ આ વર્ષે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે જેમાં એપ્રિલ મહિનામાં પણ ભારે હિમવર્ષા થઈ છે અને સાથે સાથે કમોસમી વરસાદ પણ પડ્યો છે આ સિવાય તેઓનું અનુમાન છે કે મહિનામાં પણ ચોમાસા જેવો જ વરસાદ પડશે અને મે માસના મધ્યે ગરમીનું પ્રમાણ વધશે અને જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં ગરમીનું પ્રમાણ રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર ત્રેવીસનું ચોમાસું એ ખૂબ જ સારું રહેશે ત્યારે જે એક પછી એક માવઠા પડી રહ્યા છે તે વેસ્ટર્ન ડિસ્ટને લીધે થઈ રહ્યા છે ચોમાસા માટે જે અનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ તે દેશના ઉત્તરીય મેદાનો વિસ્તારો તાપમાન ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે આથી ચોમાસામાં સારો એવો વરસાદ પડશે